श्री स्वामीनारायण भगवान जय। हरिभक्त थईने हरिभक्तनो दोष बोले ते समान कोई पापी नथी। सावधान, अरसपरस मित्रता होय पण कोई वक्त मन में एवं थी जाए एले वाकू बोलाय तो महाराज कहे ना एवं कोई पापी नहीं। आ सत्संग में पग मूको ते एटले नेगेटिव अवराई बधी बंद बध राखवी ज नहीं मन में ना रख। मन में है तो आगर बात वधे पण राखी ज नहीं। हरिभक्त थईने हरिभक्तनो दोष बोले ते समान कोई पापी नहीं। जेने पोताना दोष देखाय ए सारा में सारा हरिभक्त जाणवाय। सारा में सारो हरिभक्त कोने कहू? जेने पोतानो दोष देखाय પછી આગળ દોષ જ દેખાય નહીં તો બધી ગમે એ વાતો કરતો હોય ને એ બધું ભોગ। પોતાના દોષ દેખાય એ નંબર મારી જાય અને આડાવરી આપણે કેટલું ડાપણ કરીએ છીએ પણ એ કાંઈ કામમાં આવે નહીં। પોતાના દોષ દેખાય જેમ બીજાના દોષ જોવામાં આપણે કેટલા તત્પર હોઈએ છીએ ઊંડે ઊંડે। અત્યારે તો વાત બધી બની ગઈ છે સારી, બધા સારાવાના કરે છે પણ પહેલાં તો, અને જે મનમાં હોય મનમાં હોય એ બહાર આવે ગમે ત્યારે આવી જાય। તો મહારાજ કે સાવધાની રાખી અને પોતાના દોષ આપણે બીજાના દોષ ઉપર કેટલી બધી ખાર હોય છે, બીજાના દોષ કહી દેવા કહી દેવું મનમાં રહે અને એમાં ભળાઈ મારે કે બીજાના દોષ હું જોવામાં પહેલો નંબર, એના દોષ બધા જોયે પછી એ અવરાઈનો ત્યાગ કરો। મારે સીધે સીધી વાત કરી, હરિભક્ત થઈને હરિભક્તનો દોષ બોલે તે સમાન કોઈ પાપી નથી, કોઈ પાપી નથી। મહારાજે સાવ નંબર કાઢી નાખ્યો, સાવ એને કોઈ પાપી નહીં। જેને પોતાના દોષ દેખાય જો સવરાઈ અવરાઈનો ત્યાગ કહીને, જેને પોતાનો દોષ દેખાય, પોતાનો દોષ દેખાય જ નહીં, ગમે એમ હોય તો છાવરી લે ઉપર થાબડે ભાઈ આ થઈ ગયું મારે કંઈ હતું નહીં એવું, પણ એ અંદરનો અંતર છે એ બહાર આવે એટલે જેને પોતાના દોષ દેખાય। હવે આપણે વિચાર કરો થોડીક વાર વિચાર કે પોતાના દોષ દેખાય છે પછી આગળ વાત। તો મહારાજે કેટલી મોટી ગિફ્ટ આપી, કેટલું બધું સારામાં સારો હરિભક્ત એને જાણવો, જેને પોતાના દોષ દેખાય એ સારામાં સારો હરિભક્ત જાણવો।
યોગી બાબાએ કેટલી સીધી સીધી વાત કરી કે મારામાં અવગુણ હોય તે મને કહેવું, તે કારણ સુધરાય. અને યોગી યાદવ પોતાના દોષ, બીજાના દોષ પોતાને માથે વારી લે તો પછી એમની તો ક્યાં વાત છે. આપણે તો પોતાના દોષ બીજાને માથે ઠાલવે. આ મારે કરવું નહોતું પણ તોય થઈ ગયું ને, એ બધી ખોટી દાને છે, ખોટું. જેને પોતાના દોષ દેખાય એ સારામાં સારો હરિભક્ત જળ, સારામાં સારો. બધા સારા હોય પણ એના કરતાં સારામાં સારો હરિભક્ત જળ. કેટલી મોટી ગિફ્ટ આપી છે મહારાજે, તો આને પકડી રાખો. બીજા બધા ઘણું બધું પકડી રાખીએ છીએ અને આટી તો પકડી જ રાખે અને અવરાયને માર્ગે ચાલે. એ બધાનો ત્યાગ કરીને આ સારામાં સારો હરિભક્ત જાણે, કેટલી મોટી પ્રાઇઝ છે. એને એ સાચવા માટે બીજું બધું કરવું, ન ઘટે ત્યાગ કરો અને જે કરવાનું હોય કરો. સાવ સહેલી વાત છે, આમ જોવા જઈએ તો સાવ સહેલી વાત છે. અંતરમાં ઉભરાય ને ઉભરો હોય એ બધું બકી જાય, લવરી કરી જાય. હરિભક્ત થઈને હરિભક્તનો દોષ ભૂલે તે સમાન કોઈ પાપી નથી. આ ઘૂંટવા જેવી વાત છે. પોતાના મનમાં આ કડી જાણી લેવા જઈએ છે સારી રીતે. જેને પોતાના દોષ દેખાય, જો આ પણ ઘૂંટવા જેવી વાત છે. ખાલી ઉપર ઉપરથી બોલીએ, એક વાર બે વાર પંદર વાર બોલીએ ના ચાલે, અંદર જીવમાં ઉતરી જાય. શ્રીજીમાં કેટલી મોટી વાત કરી છે. જેને પોતાના દોષ દેખાય એ સારામાં સારો હરિભક્ત જાણો. તમે સારા થવું હોય મહારાજની દૃષ્ટિમાં, લોકની દૃષ્ટિ બીજીની, મહારાજની મહારાજની સમક્ષ મહારાજની ગમે એવી વાત, મહારાજને આ વાત કેટલી ગમે છે, એટલા માટે તો મહારાજ કહે છે. જેને પોતાના દોષ દેખાય એ સારામાં સારો હરિભક્ત જાણવા. બોટાદમાં અમીર ખાચરના ભવનમાં શ્રી વાત કરતા કહ્યું, જેના પર જેને ઈશક હોય તે તેના નિમિત્તે દુઃખ સામું જોતો જ નથી. ઈશકની વાત તો બધા ઈશકમાં છે ને, વ્યવહારમાં કેટલા મંડ્યા છે. એટલા સત્સંગમાં નથી, સત્સંગમાં ઉપર ઉપરથી વાત કરે છે, પણ વ્યવહારમાં જેમ વ્યવહારોમાં કેટલી બધી ચીવટાઈ રાખે છે. એટલું એક પાઈ જવા ના દે આગળ પાછળ, એટલી ચીવટાઈ રાખે છે. તેમાં સત્સંગમાં પણ મારે, અને આપણા ઘરના છે ને, આપણે કરવા જેવું છે. આ કરીએ તો આગળ વધતા જઈએ, પણ બીજે માર્ગે ચાલીએ, અવરાઈને માર્ગે ચાલીએ, એમાં ઘટતો ને ઘટતો ઘટતો જાય એનું અસ્તિત્વ ન. સત્સંગમાં એના મનમાં જે ઘરે મોટા મોટો માનતો હોય પણ બધું છે, ઠીક છે. મહારાજના મતે, મહારાજની દૃષ્ટિ મહારાજની દૃષ્ટિમાં આવે એ સાચું. દુઃખ દેખી ડગે નહીં તેનો સત્સંગ સાચો છે.
પડ્યા. અને આ દુઃખ તો કોને નથી આવતું? વિમુખજન હોય, સત્સંગે બધાને દુઃખ આવે છે. આ દુનિયામાં કોઈ દુઃખ ના આવે બધા તો ફેર એટલો. સત્સંગી છે એ હસીને દુઃખ ભોગવે છે, અને વિમુખજન હોય રડીને ભરે. પણ બેને ભોગવવાનું થશે તો માટે શા માટે કજિયો કરો? અને ભગવાનનો રાજીપો થાય છે, ભગવાન રાજીપો થાય છે એ માર્ગ પકડો. એમાં ભગવાનનો રાજીપો હોય એનો હાથ ઊંચો રહે. સદાન સાંઈ મહારાજ.